વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારી પેઢીના વિસર્જનનો અભ્યાસ કરીએ છીએ અને છેલ્લા તબક્કાની અંદર આ ચેપ્ટર આવી રહ્યું છે તો વધુ સમય ન બગડતા લેટ્સ પ્લે લેટ્સ સ્ટાર્ટ લેટ્સ બિગીન અમૃતમ વિદ્યા નિરંજન સ્કૂલ એન્ડ રોલાસર પ્રેઝન્ટ્સ એ યુનિક વે ટુ લર્ન એકાઉન્ટ ધોરણ 12 કોમર્સ નામાનું મૂળ તત્વ ભાગ એક પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન 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 વિદ્યાર્થી મિત્રો 12મો દાખલો વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારની લાન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 60000 છે મિત્રો આ મિલકતનો વધારો એટલે નફો આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ ને એટલે તમને ઉધાર બાજુ જે રકમ મળે ને એની મિલકત ખાતાની જમા બાકી કહેવાય એટલે ટૂંકમાં માલ મિલકત નિકાલ ખાતાની જમા બાકી કે ભાઈ જમા બાકી પણ મળે ઉધાર બાજુ અને આ મિલકતોનો વધારો એટલે તમારો માલ મિલકત નિકાલ ખાતાનો નફો કેટલો છે સાઠ છે તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ તમને નફો મળ્યો તો ઓબ્વિયસલી તમને પહેલાં તો ખ્યાલ આવી જ જાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય સાઠ સરસ બરોબર અને એ તમારે એસબીઆઈ

વધારો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ચાર જેમ ત્રણ જેમ ત્રણ ના પ્રમાણમાં વેચી આપ્યો તેના વિદ્યાર્થી મિત્રો આના જ જેવો દાખલો તમને મિલકતનો ઘટાડો આવી રીતે પૂછે તો મિલકતોનો ઘટાડો એટલે ખોટ કહેવાય જે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ મળે તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ મળે તો એનો મતલબ એવો થયો કે ભાગીદારોના ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર થાય અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય આજ દાખલા માં તમારે વધારાની જગ્યાએ ઘટાડો હોય ને તો આમનો નામ થાત કે એસ ના ચાલુ ઓબ્લિક મૂડી ખાતે ઉધાર 24000 બી ના ચાલુ ઓબ્લિક મૂડી ખાતે ઉધાર 18000 આ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 18000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા સાઈઠ હજાર બાબત જેમ લખી શકાય મિલકતો ઘટાડો ભાગીદારોના ના ચાલો પબ્લિક મૂડી ખાતે ચાર જેમ ત્રણ જેમ ત્રણ ના પ્રમાણમાં વેચી આપ્યો તેના વિદ્યાર્થી મિત્રો તમને બે જ બે સ્ટાઇલથી દાખલો સમજાવી દીધો દાખલો તમને મગજમાં બેસી ગયો હશે વ્યવસ્થિત આના જેવો દાખલો એક તમને છે પ્રેક્ટિસમાં આપ્યો છે તો તમારે એક કમ્પલીટ કરવાનો છે લેક્ચર આપણે પૂરો કરીએ છીએ નમસ્કાર અસ્તુ હેવ એ નાઇસ ડે